જૂનાગઢના કેશોદ કોંગ્રેસ પરિવાર દ્વારા કેન્દ્ર સરકારના અગ્નિપથ યોજનાનો વિરોધ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કેશોદ કોંગ્રેસ પરિવાર દ્વારા કેન્દ્ર સરકારના અગ્નિપથ યોજનાના વિરોધ બાબતે દેશમાં યુવાનો કે જેઓના હાથમાં દેશની સુરક્ષા સોંપવામાં આવી છે તે જ યુવાનોને અગ્નિપથના નામે ફક્ત 4 વર્ષ નોકરી આપી શોષણ કરનાર કરવામાં આવે તો 4 વર્ષ બાદ આ યુવાનો શિક્ષિત બેરોજગાર બનશે। અગ્નિપથમાં 4 વર્ષ સેવા આપી આ યુવાનો કોઈ મજૂરી કામ નહીં કરી શકે તેવામાં માન સન્માન સાથે રોજગારી મેળવવાની તક તેઓ ગુમાવી શકશે જેથી અગ્નિપથના નામે દેશના યુવાનોનું શોષણ કરવાનું અને ગુમરાહ કરવાનું બંધ કરે જેને લઈને આવેદનપત્ર સાથે પરના કાર્યક્રમ કરી સરકારના અગ્નિપથ યોજનાનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો। અગ્નિપથ યોજના બાબતે મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા। ધરણા પર બેસેલા કોંગ્રેસ હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। कांग्रेस कार्यालय महामंत्री हूँ भरत लाडाणी। आज रोज केशोद 88 विधानसभा कांग्रेस परिवार द्वारा आयोजित अने केशोद तालुका कांग्रेस विधानसभा में वर्तमान अमारा 42 गामना प्रमुख मोहन भाई किंदरखेड़िया, तालुका कांग्रेस प्रमुख डीके पिठिया, शहर कांग्रेस प्रमुख अशोक भाई वणपरिया, अमारा कांग्रेस तमाम वडीलो आगेवानो होद्देदारो सदस्यों बधा साथे मळी केशोद मामलतदार कचेरी खाते सरकार द्वारा जे अग्निपथ योजना युवाओं ने गुमराह करने की योजना लागू करने की जाहरात करी है तेना विरोध प्रदर्शित करने विरोध धरना कार्यक्रम और मामलतदारश्री ने आवेदन पत्र आप देश युवाओं अवाज बनवा माटे अमे आज एकत्रित थया छीए त्यारे मीडिया माध्यम थी कांग्रेस परिवार द्वारा अमारो सरकारश्री सुधी अवाज पहोंचे एवं हेतु थी अमे जणावीए छीए कि खरेखर शू आ देश युवाओं ने 4 वर्ष नौकरी आपीने पछी शू तमे पकोड़ा वेचावशो। વધુ વિગત માટે અનિરુદ્ધ સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। જી, જેવી રીતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે ત્યાંનું શું માહોલ છે? જી, ચોક્કસ થી જણાવી દઉં કે આજ કેશોદ દ્વારા મામલતદાર કચેરીમાં ધરણા કરવામાં આવ્યા હતા, જે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાના વિરોધમાં ધરણા કરવામાં આવ્યા હતા, તેમજ ભારત ભાજપ વિરોધ નારા પણ લગાડવામાં આવ્યા હતા। અને કેશોદ સ્થળે કોંગ્રેસ પ્રમુખ તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને તમામ કોંગ્રેસના કાર્યકરોને કેશોદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને મામલતદારશ્રીને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું। જી, તો જે રીતના આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે તેને લઈને આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નથી? જી જે જી જી તો તેને લઈને આગળની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નથી? જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસ પરિવાર દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું। અગ્નિપથ યોજના બાબતે આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુવાનોનું શોષણ કરવાનું બંધ કરો। કોંગ્રેસ હોદ્દેદારોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે।